જે દ્વારકાધીશ, ફરીવાર એક નવો દિવસમાં મિત્રો સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગઈ છે સરસ મજાની જે હરિયમના જે દાલ પકવાન કહેવાય છે પાટણની અંદર આપણે આવી ગઈ છે. મિત્રો કહેવાય છે છેલ્લા 8 વર્ષથી વધારે ઉપરની આ જગ્યા આવેલી છે શ્રી હરિયમ જે દાલ પકવાન કહેવાય છે તે. તો આપણે અહીંયા આવીને ટેસ્ટ કરવાનું છે. અને મિત્રો વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જે ટેસ્ટ કરશું અને અહીંયાનું એડ્રેસ કહી દીધું, જે કોરટ છે એક્ઝેક્ટ, અને કોરટ કહેવાય છે તે કોરટની એક્ઝેક્ટ સામે આવેલી છે જે સરસ મજાનું અંદર જઈને આપણે સરસ મજા શ્રી હરિયમનો જે દાલ પકવાન કહેવાય છે તે આપણે ટેસ્ટ કરશું. તો ચાલો જોઈ શકું છું અહીંયા સરસ મજાની જે ઠંડી છાસ છે, પણ છાસ પણ સરસ મજાની અહીંયા આપવામાં આવે છે. અને આ રીતનું સરસ મજાનું જે લાઈવ પકવાન કહેવાય છે તે આ રીતે આપણે બનાવીને સરસ મજાનું ફ્રેશ એકદમ આપવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો. ચાલો આપણે મિત્રો સરસ મજાના અહીંયાના જે દાલ પકવાન છે હરિયમના તે હવે ટેસ્ટ કરીશું અને અહીંયાના સાથે અહીંના ઓનર છે તેઓના સાથે આપણે થોડી વાતચીત કરીશું. આપણે 8-9 વર્ષ થઈ ગયા આ જગ્યા ઉપર. અને દાલ પકવાન સાથે શું શું આપવામાં આવે છે? બીજું દાલ ને પકવાન જ, દાલ ને પકવાન, ડુંગળી મસાલો મરચા ને એવું બધું. આપણે પકવાન લાઈવ જ હોય છે, દાલ પકવાન લાઈવ, દાલ પકવાન 11:30 વાગ્યા સુધી લાઈવ પકવાન હોય. 12:30 વાગ્યા નો ટાઈમ છે આપણો, 8 થી 12 વાગ્યા. આપણે ફેમિલી કોર્ટ ની સામે પાટણ, હા એક્ઝેક્ટ સામે જ છે. અને આપણે શું પ્રાઇસ માં આપવાના? આપણો દાલ પકવાન 50 રૂપિયા. અને દાલ ને પકવાન સાથે 50. અને આપણે જોડે દાલ કઈ છે? દાલ મિક્સ આવે, દાલ મિક્સ આવે ને? બરોબર, ચણા દાલ અને મિક્સ દાળ આવે. અને સાથે મસાલો? આપણે મસાલો આપણો પ્રાઇવેટ છે, પ્રાઇવેટ પોતે જ બનાવીએ મસાલો, ચટણી હા જાતે જ બનાવીએ. લાઈવ એકદમ પરફેક્ટ રીતે જે પકવાન કહેવાય છે તે તૈયાર કરવામાં આવે છે. તમે મિત્રો જોઈ શકો સરસ મજાના જે ગરમ ગરમ દાલ પકવાન એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય. અમે રોજ સવારે આવીએ ને દાલ પકવાન ખાઈએ એટલા ડેલી કરીએ, નાસ્તો કરીએ, દાલ પકવાન ખાઈએ બરોબર. અને મિત્રોને પણ લાવીએ નાસ્તો કરવા માટે કે ભાઈ આવો, મસ્ત છે, ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે. એક વખત એ ખાય પણ બીજી વખત ફરીથી લોકો અહીંયા આવે જ. હા હા ખાવા આવે જ, એક વખત ચાખો મજા આવી જાય છે, બીજી વાર તમે ચાહક બની જાય છે. આપણો મસાલો છે, જે તમારો જે પાયરેટ મસાલો છે તે, આ ચટણી છે, ચટણી આવી ગઈ ને બરફી કરતા તમે ખબર પડે રાખ રાખ લડ હવે બોલો મસાલો લગાવે બરફ કરી કે ઉભો રહે ઉપર મૂક લે પછી તારા સાથે મરચા પણ આપવામાં આવે બરોબર. અને આ રીતે આપણે સરસ મજાની જે હરિયમ સરસ મજાની જે પાટણની ડીશ છે ત્યાં રીતને તૈયાર કરવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે આપણે એનો ટેસ્ટ કરીશું. મિત્રો સરસ મજાની જે આપણે શ્રી હરિદાલ પકવાન કહેવાય છે પાટણની અંદર સરસ મજાની તે આપણી જોડે આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું જે દાળ છે, મિક્સ દાળ છે કહેવાય છે તે, સરસ મજાની જે ડુંગળી કહેવાય છે તે છે, અને સરસ મજાની જે લસણની ચટણી કહેવાય છે તે સરસ મજાની લસણની ચટણી છે. અને સાથે સરસ મજાનું જે આપણે પકવાન કહેવાય છે મોટી સાઇઝ, જો પકવાનની સાઇઝ જુઓ તમે કેવડું મોટી પકવાનની સાઇઝ, જેમ કે ડ્રાઈવિંગ સ્ટ્રિંગ કહેવાય ને તેવડું તો પકવાનની સાઇઝ જ કહેવાય છે. મિત્રો તમે જોઈ શકો છો આજે સરસ મજાનું આપણે પકવાન અને સાથે સરસ મજાના જે આપણે લીલા મરચા આપવામાં આવે છે તે છે. તો ચાલો હવે આપણે એનું ટેસ્ટ કરીશું.
તો આ રીતનું આપણે ભાગીને લેવાનું હોય છે. તો આપણે તો જે પેલા સબસ્ક્રાઇબર્સ મિત્રો છે તેઓના માટે પકવાન ની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સરસ મજાનું જે એકદમ ફ્રેશ અને જે મુલાયમ કહેવામાં આવે છે તે છે. સરસ મજાનું જે મેદાનો લોટ આવે તેનું એકદમ અને જે સૂજી કહેવાય તે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરીને સરસ પકવાન કહેવામાં આવે છે. સરસ મજાનું જે પકવાન તૈયાર કરવામાં આવે છે અને સરસ મજાની જે ચણા દાળની સરસ મજાની જે મિક્સ દાળ કહેવાય છે તે સરસ મજાની ચણા મિક્સ દાળ છે. અને અહીંયાનો જો તમને એડ્રેસની વાત કરું જે એક્ઝેક્ટ એની કોરટ કહેવાય છે તો કોરટની એક્ઝેક્ટ સામે આવેલી સરસ મજાનું શ્રી હરિદાળ પકવાન કહેવાય છે તે કંઈ પણ જ્યારે પાટણની મુલાકાત લો ત્યારે અવશ્ય સરસ મજાનું જે શ્રી હરિદાળ પકવાન કહેવાય છે તે ખાવાનું ભૂલતા નહીં. તો ફરી વાર એક નવા વિડીયો સાથે આવીશું. ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ. અને વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.